कल्यमपुड़ी राधाकृष्ण राव अथवा सी आर राव सर 102 वर्षना छे। तेओ छेल्ला 7 दायकाथी आंकड़ा शास्त्रना क्षेत्रमां श्रेष्ठ वैज्ञानिकोमांना एक छे। तेमने आंकड़ा शास्त्रना 2023ना आंतरराष्ट्रीय पुरस्कार माटे पसंद करवामां आव्या छे, जेने आंकड़ा शास्त्रना क्षेत्रमां नोबेल पुरस्कारनी समकक्ष गणवामां आवे छे। અને આ પુરસ્કાર તેમના દ્વારા 1945માં કરવામાં આવેલ ઐતિહાસિક કાર્ય માટે આપવામાં આવ્યું છે। જી હા, 7 દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં કરેલ કાર્ય માટે। આવો જાણીએ આ મહાન ગણિત શાસ્ત્રી વિશે કેટલાક આશ્ચર્યજનક તથ્યો। સ્વાગત છે આપનું પઠનથીમાં જ્ઞાન કા માઇક્રોડોઝ। સૌ પ્રથમ પ્રોફેસર સી આર રાવ વિશે જાણીએ। પ્રોફેસર રાવનો જન્મ 10 સપ્ટેમ્બર 1920ના રોજ કર્ણાટકના હદગલીમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો। તેમણે આંધ્રપ્રદેશમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો। તેમણે આંધ્ર યુનિવર્સિટી, કલકત્તા યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું। હવે જાણીએ તેમના એક કાર્ય વિશે જેના માટે તેમને આ એવોર્ડ મળ્યો છે। 1945માં કલકત્તા મેથેમેટિકલ સોસાયટીના બુલેટિનમાં પ્રકાશિત થયેલા તેમના નોંધપાત્ર સંશોધન પેપરમાં પ્રોફેસર રાવે 3 મૂળભૂત પરિણામો દર્શાવ્યા, જેણે આંકડા શાસ્ત્રની દુનિયાને બદલી નાખી। આ પરિણામોએ આંકડાકીય સાધન પ્રદાન કર્યું છે, જેનો ઉપયોગ આજે પણ વિજ્ઞાનમાં ખૂબ જ થાય છે। આંકડાશાસ્ત્ર, ઇકોનોમેટ્રિક્સ, બાયોમેટ્રિક્સ અને એન્જિનિયરિંગ પરના અસંખ્ય પાઠ્યપુસ્તકોમાં તેમનું નામ ધરાવતા ટેકનિકલ શબ્દો જોવા મળે છે। દાખલા તરીકે ક્રેમર રાવ ઇનઇક્વાલિટી, રાવ બ્લેકવેલાઇઝેશન, ફિશર રાવ થિયરમ, રાવ ડિસ્ટન્સ, રાવના ઓર્થોગોનલ એરેઝ વગેરે। આ બધા સંશોધનનો ક્યાં ઉપયોગ થાય છે? રાવ સાહેબના રિસર્ચના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ છે। દાખલા તરીકે આર્થિક આયોજન, હવામાન આગાહી, તબીબી નિદાન, જાસૂસી વિમાનોની હિલચાલ પર નજર રાખવી અને અવકાશયાનની હિલચાલ પર નજર રાખવી વગેરે। હવે આપણે કલ્પના કરી શકીએ કે રાવ સરના સંશોધનો ખેડૂતો, સૈનિકો, ડોક્ટરો અને અંતરિક્ષ યાત્રીઓને પણ કેવી રીતે મદદ કરી રહ્યા છે। હવે વાત કરીએ આ એવોર્ડ વિશે। આંકડાશાસ્ત્રમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર 5 અગ્રણી આંતરરાષ્ટ્રીય આંકડાકીય સંસ્થાઓ સાથે મળીને દર 2 વર્ષે આપે છે। આ પુરસ્કાર આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં વ્યક્તિ અથવા ટીમ દ્વારા શક્તિશાળી અને મૂળ વિચારોની સિદ્ધિ માટે આપવામાં આવે છે। પ્રોફેસર રાવ સર શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓમાં અનેક મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે। 2023માં પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટી બફેલો ખાતે પ્રોફેસર એમેરિટસ અને સંશોધન પ્રોફેસર તરીકે તેઓ સેવા આપી રહ્યા છે। તેમણે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતાના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી। પ્રોફેસર રાવ સરને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે। તેમને 1968માં પદ્મભૂષણ અને 2001માં પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા। 2002માં તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ સાયન્સ મેડલ એનાયત કરવામાં આવ્યો। 2003માં તેમને આંતરરાષ્ટ્રીય મહલ નોબિસ એવોર્ડ આપવામાં આવ્યું હતું અને ઘણા આવા અન્ય પુરસ્કારો તેમને આપવામાં આવ્યા છે। કેટલી મહાન કારકિર્દી અને કેટલું મહાન વ્યક્તિત્વ! અમે પ્રોફેસર સી આર રાવ સાહેબને નમન કરીએ છીએ। અમને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે। જોવા બદલ આભાર।